Hi friends, how are you all? Fine. हाँ, मने खबर अच्छी. तमे बद्दा मजा करता हशो. बार मित्रों, अच्छे आपरे कयो विषय लेके आव्या छे? खबर छे? जो चित्रकाम. चित्रकाम करवुं तो बधाज बाळकोने खूब गमे छे. मने पण गमे छे हा. तो बाळको, आजे आपरे शुं शीखवाना छे खबर छे? नथी खबर तो चालो आज आपणे कंईक નવું શીખીએ. બાળકો, કેતન ચિત્રકલા ચોપડીમાં તમે કેલિગ્રાફી, આકારો, અક્ષર લેખન, રંગકામ અને કોઝાલ વર્ક પણ શીખી ગયા. તો આજે આપણે પ્રકૃતિ ચિત્ર ફૂલ પાન વિશે શીખીશું. આગળ તમે બારમાસીનું ફૂલ કરતા શીખ્યા છો, તો આજે આપણે કયું ફૂલ શીખવાના છે? કમળનું. કમળ તો બધાને ખબર છે ને. કમળનું ફૂલ ક્યાં ઉગે છે? ચલો બોલો તો બાળકો. પાણીમાં, કાદવમાં કે જમીનમાં? હા, કાદવમાં અને પાણીમાં ખીલે છે. તો બાળકો, કમળનું ફૂલ કયા કલરનું હોય છે? બરાબર, સાચી વાત. કમળનું ફૂલ બે કલરનું હોય છે, સફેદ અને ગુલાબી. સફેદ કલરનું કમળ જોયું છે તમે? આજે આપણે એ કમળનું ફૂલ પાડતા શીખીશું અને એમાં આપણે રંગકામ પણ કરવાનો છે. તો ચાલો આજે આપણે પ્રકૃતિ ચિત્ર ફૂલ પાન વિશે શીખવાનું છે. જુઓ બાળકો, કેતન ચિત્રકલા ચોપડીમાં આપણે પ્રકૃતિ ચિત્ર ફૂલ પાન કમળ વિશે આજે શીખીશું. તો એને કઈ રીતે કરવાનું છે? તો જુઓ, અહીં તમને કલરવાળું કમળ દોરીને બતાવ્યું છે અને અહીં શું છે જુઓ, તૂતક તૂતક રેખાઓ આપી છે. તો આ રેખાઓને આપણે જોડીને કમળનું ફૂલ બનાવતા શીખવાનું છે. તો હું તમને બતાવું છું. જુઓ, આ તૂતક રેખાઓની ઉપર આપણે પેન્સિલ ધીરેથી ફેરવવાની છે. જુઓ, દેખાય છે ને તમને? આ રીતે આપણે અડધું ગોળ પૂરું કર્યું. હવે જુઓ, આ તરફથી આપણે એ રેખાઓને જોડવાની છે. દેખાય છે ને? ધીરે ધીરે પેન્સિલ આ રીતે ફેરવવાની છે. જુઓ, આ રીતે બની ગયું ને. જુઓ બાળ મિત્રો, આપણે અહીંથી શરૂ કરીએ છીએ તો આપણે હાથ ઉચકવાનો નથી. ધીરે ધીરે એને આગળ વધારતા જવાનું છે અને આપણે આ રીતે પૂરું કરવાનું છે. હવે મેં હાથ ઉચક્યો, તો આ જ રીતે તમારે પ્રેક્ટિસ કરીને આ ફૂલને આખું તૈયાર કરવાનું રહેશે. હવે આપણે આ પાંદરીઓ પણ કરવાની છે, તો પછી આપણે આમાં કલર કરીશું. જુઓ, આ રીતે આપણે પૂરું કરીએ છીએ. હવે આ તરફ આપણે કરીશું. એ રેખાની ઉપરથી આપણો હાથ આગળ પછર થવો જોઈએ નહીં. ધીરે ધીરે આપણે પેન્સિલને ફેરવવાની છે. હવે જુઓ, આપણે આ ડાળી દોરીશું. જુઓ, પાંદરીને આ રીતે ધીરે ધીરે આપણે પૂરું કરીશું. તો આ આપણું કમર દોરીને તૈયાર થઈ ગયું છે. બાળકો, આપણે આ ચિત્રમાં પેન્સિલથી
કામ કરી લીધું. તો હવે આપણે શું કરવાનું, સ્કેચ પેન ફેરવવાની છે. તો જુઓ આપણે સ્કેચ પેન આ રીતે ફેરવીશું, ધીરે ધીરે લાઈન ઉપર આ રીતે સ્કેચ પેન ફેરવવાની છે. સ્કેચ પેન તમારી બહાર ન જાય તેનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે, અને તમારે તમારો હાથ હલાવવાનો નથી. ધીરે ધીરે આ રીતે સ્કેચ પેન કરવાની છે. હવે આપણે બીજી પાંદરીઓ કરીશું. હવે આપણે ડાળી કરીશું. જુઓ આપણે આ રીતે ધીરે ધીરે સ્કેચ પેન ફેરવતા રહીશું. આ આપણી સ્કેચ પેન તૈયાર થઈ ગઈ. તો હવે જુઓ આ ચિત્રમાં જે કલર કર્યો છે તે જ રીતે આપણે આ કમરમાં પણ કલર કરીશું. તો કમરમાં કયો કલર છે જુઓ, ગુલાબી. તો આપણે સૌ પ્રથમ શું કરીશું, કોર્નર પર ગુલાબી કલરની બોર્ડર કરીશું. જુઓ આ રીતે થોડું વજન આપીને બોર્ડર આપણે કરવાની છે. હવે આપણે બીજી બાજુ કરીશું. આ આપણી બોર્ડર થઈ ગઈ. હવે શું કરવાનું છે, આપણે હલકા હાથે વચ્ચે કલર આ રીતે ધીરે ધીરે ચોખ્ખો કલર કરવાનો છે. વચ્ચે કોઈ જગ્યા પર કલર બાકી ન રહે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જુઓ આપણો આ કલર થઈ ગયો. હવે આપણે બીજી પાંદરીઓમાં કલર કરીશું. આપણે શું કરવાનું છે, બોર્ડર પર કલર કરવાનો છે, અને તે પણ ડાર્ક. હવે આપણે એમાં ઝાંખો કલર કરીશું. જુઓ કલર થઈ ગયો ને. હવે બીજી પાંદરી લઈશું. જુઓ આ રીતે હલકા હલકા હાથે આપણે કલર કરતા જઈશું. સરસ દેખાય છે ને. હવે આપણે અંદર કલર કરવાનો છે. કેવો કલર, ઝાંખો. જુઓ એક તરફ થઈ ગયું. હવે બીજી તરફ આપણે કલર કરીએ. પહેલા શું કરવાનું બોલો, કોર્નર કરવાની છે.
હવે હલકા હાથે અંદર કલર કરીશું। આપણે બીજી પાંદરી કરીએ। હવે જુઓ કમળની બધી પાંદરીઓ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ડાળીમાં કલર કરીશું, લીલો કલર અને તે પણ ડાર્ક। હવે પાંદરાઓમાં આપણે પોપટી કલર કરીશું। આપણે કોર્નર પર શું કરવાનું છે, ડાર્ક કલર કરવાનો છે। હવે અંદર આપણે ઝાંખો કલર કરવાનો છે। જુઓ આ રીતે હલકા હલકા હાથે કલર કરવાનો છે। બીજું પાન કરીશું આપણે। કલર બહાર ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે હલકા હાથે કલર કરવાનો છે। હવે ડાર્ક કલરથી આપણે આ રીતે લાઇન પણ કરી શકીએ છીએ। જુઓ સરસ દેખાય છે ને, તમારે આ રીતે કરવું હોય તો તમે કરી શકો છો। જુઓ આપણું કમર કલરથી તૈયાર થઈ ગયું છે। હવે આ રીતે જ તમારે ડ્રોઈંગના ચોપડામાં પ્રેક્ટિસ કરવાની છે અને જ્યાં સુધી કમર તમારું સરસ ન દોરાય ત્યાં સુધી તમારે પાડવાનું છે। તો બાળ મિત્રો હવે આપણે રજા લઈએ છીએ।